જય સચિદાનંદ, પૂજ્યશ્રી બોલો, સિમંદર સિટી વિઠ્ઠલ. હા બોલો. પ્રશ્ન એ હતો કે 69 પાના નંબર કે પ્રજ્ઞા એ વિતરાગ નથી, તો હવે આપણે સિદ્ધાંત દાદા બોલ્યા એટલે સિદ્ધાંતિક જ વાત છે, પણ કહેવાનું એ છે કે જો પ્રજ્ઞા આત્મામાંથી છૂટી પડ્યો એનો એક ભાગ જ છે, તો જો એનો જ ભાગ હોય તો ખરેખર આત્માના ગુણધર્મ સહિત બધું એ ટોટલ વિતરાગ છે, તો ખરેખર પ્રજ્ઞા વિતરાગ હોવી જોઈએ. તો સમજવું એ છે કે આ ક્યાં અર્થમાં દાદા કહેવા માગે છે. એટલે શું છે કે વિતરાગ એટલે એવી વિતરાગ નથી, અત્યારે તમને વિતરાગ બનાવવાનું કામ એ કરી રહી છે. તમે વિતરાગ થાવ ને ત્યાં સુધી પ્રજ્ઞાનું કામ, તમે વિતરાગ થઈ ગયા એટલે પ્રજ્ઞાનું કામ એ પૂરું. એ તો બરાબર છે, એટલે વિતરાગ નથી, પણ વિતરાગ બનાવનારી છે એ તો મોટું પાવરફુલ ના કહેવાય. એ બરાબર, રાજદ્વેષ છોડાવે છે ને વિતરાગ બનાવે છે. એટલે વિતરાગ અપેક્ષાએ કીધું છે કે સંસારી કોઈ લાલચમાં પ્રજ્ઞા એટલે અવિનાશી તરફ જ લઈ આવે. પાંચ ઇન્દ્રિયના સુખો, કષાય, રાગદ્વેષ બધા પેશવા ના દે, રાગદ્વેષમાં પેશવા ના દે અને વિતરાગ બનાવે. પણ એટલે એ રાગદ્વેષ પેશવા ન દે તો ખરેખર વિતરાગ હોવી જોઈએ. ના, વિતરાગ એટલે શું, આ અપેક્ષા કે ભાઈ એનું કામ આત્માને, જેમ હવે આપણે દાદા ભગવાનને હોય અને નિરૂમા હોય તો દાદાને ભાઈ ડિસ્ટર્બ ના કરો, હું પતાવી દઈશ, નિરૂમા કે ના કે દાદા ભગવાન વિતરાગ, અને નિરૂમા થોડી ખટપટ કરે, તમે હમણાં નહીં પછી આવો, ઉઠે ને 4 વાગે આવી જજો, ખટપટ કરે એના જેવું. પણ પૂજ્યશ્રી ખરેખર જોઈએ તો જે સોનાની લગડી છે એનો એક ભાગ ટુકડો કપાય, જો એના જ ખરેખર ગુણધર્મ એમાં ટોટલ હોવા જોઈએ. એ સિદ્ધાંત કહેવાય કે જે પાણીનું તળાવ છે એની ઉપર લેયર છે, અને એમાં આ દાદા ભગવાને આપણે એમાં ડ્રિલિંગ કર્યું એટલે ડાયરેક્ટ જોઈએ તળાવનું પાણી જ જો એમાંથી બહાર નીકળ્યું હોય તો એના સંપૂર્ણ એના ગુણધર્મ એમાં હોય જ. એમ આત્માનમાંથી જો ડ્રિલિંગ કરી આપણે ડાયરેક્ટ એ કાણા દ્વારા આપણને એ પ્રગટ કરી આપ્યું તો સંપૂર્ણ આત્માના ગુણધર્મ જ એમાં હોવા જોઈએ. એમાં પછી આત્મા સંપૂર્ણ વિતરાગ છે તો પ્રજ્ઞા ખરેખર વિતરાગ હોવી જોઈએ. એટલે નિશ્ચયથી વિતરાગ કહેવાય. આ વ્યવહારથી નિકાલ કરવાનો ભાગ બાકી રહી ગયો છે ને એ ચોખ્ખો કરવા પૂરતું જ કામ કરી રહ્યા છે, એટલે વિતરાગ બનાવવા પૂરતું જ કામ છે એનું. રાગદ્વેષમાં પોતે છે ને આ તો એક કલ્યાણની ખટપટ કરી છે. એ કલ્યાણની ખટપટને શેમાં મૂકવી, તો કે મૂળ કેવળ વિતરાગ, જે તીર્થંકર ભગવાન કેવળી સર્વજ્ઞની વિતરાગતાની અપેક્ષાએ આટલી ખટપટ છે, અને એ અપેક્ષાએ કીધું કે ભાઈ વિતરાગ નથી પૂરેપૂરી. પણ તોય સંસારી કોઈ બાબતમાં રાગદ્વેષ નથી, કલ્યાણની, આત્માની અને મોક્ષે લઈ જવા પૂરતી જ ખટપટ છે. હવે ખટપટ એક શબ્દના આધારે વિતરાગ પદ એનું ચૂકાયું કહેવાય, પણ ખરેખર વિતરાગની રિપ્રેઝેન્ટેટિવ છે, વિતરાગ જ કહેવાય. ઉલટાના રાગદ્વેષવાળા બધાને ડાયા કરે છે, વિતરાગ બનાવે છે, એટલે વિતરાગ જ કહેવાય. પણ વિતરાગ પેલી અપેક્ષા નહીં કે ભાઈ કામ કંઈક કરે છે, અને પહેલાં વિતરાગ તીર્થંકર ભગવાન થઈ ગયા પછી નો રિસ્પોન્સ, તને લાભ ઉઠાવો તો ઉઠાવો, ના ઉઠાવે તો ના ઉઠાવે છે. અને ખટપટ તો કળા, પ્રજ્ઞા તો કળા કરે, એ લાભ ઉઠાવો ને આવો અવસર નહીં મળે, આવા જ્ઞાની નહીં મળે, કામ કાઢી લો ને મોક્ષનું. હવે આ કેવું અને શું કેવું, એને પ્રશસ્ત રાગ કહેવાય, અને સંસારી રાગ નથી, સંસારી દ્વેષ નથી, પ્રશસ્ત રાગ કહેવાય. અને પ્રશસ્ત રાગ હોય ને માટે વિતરાગ એક કચાશ કહેવાય, પણ વિતરાગ થતાં વાર નથી લાગવાની. ઉલટાનું આ જે અહંકાર હુંપણું જે વિઠ્ઠલમાં વર્તે છે, અને વિઠ્ઠલમાં જે રાગદ્વેષ થતા હોય એમાં પેશવા નથી દેતી હુંપણાને, આત્માપણામાં સ્થિર કરે છે. એટલે મોટું કામ સમજાય છે, એક્ઝેક્ટ બરાબર દાદાએ કહ્યું, એટલે સિદ્ધાંત જ હોય. પણ બીજું એક, આપણે 12મી આપતવાણીનું પારાયણ ચાલતું હતું એ વખતે આપણે એવું ડિસિઝન ઉપર આવેલા છે, એવું પારાયણમાં છે કે પ્રજ્ઞા એટલે પ્રકાશ ધરે છે. હવે એમાં પ્રકાશ ધરે છે, પ્રકાશમાં કંઈ કરવા પણ હોય નહીં, એમાં જાગૃતિ, એ પ્રકાશમાં જાગૃતિ પકડી લેશે. તો ખરેખર પ્રકાશ એ તો વિતરાગ જ હોય, 100% વિતરાગ જ હોવો જોઈએ. છતાંય આપણે નવું પણ ડેફિનેશન મળી દાદાની સમજવા માટે, કારણ આપણી પાસે કેમ હાથીને કાણામાંથી જોઈએ તો સૂંઢ જેવો દેખાય, બીજી બાજુ તો પૂંછડા જેવો દેખાય, થાંભલા જેવો દેખાય, દાદાને તો સર્વસ્વ સમગ્ર દેખાય છે. એટલે જુદા જુદા ફેઝિસથી જુદી જુદી વાત આપણને વિજ્ઞાન સ્વરૂપે મળે છે. આપણે આ પણ એક નવી દ્રષ્ટિએ ઓળખો, પ્રજ્ઞાના બે કામ છે, એક આત્મભજના, સંભાવે ફાઇલો નિકાલ. એ સંભાવે નિકાલ એ એક વિતરાગ જેવું શબ્દ
સ્પષ્ટ સંપૂર્ણ વિતરાગ શબ્દ ના લાગુ પડે, પણ એ વિતરાગ બનાવનારી જે છે એટલે એને વિતરાગ કહો તો ચાલે, પણ ખટપટ એટલે આ અપેક્ષા એ કે સંસારી રાગ દ્વેષમાં નથી પોતે. એટલે બહુ મોટું આ તો દાદાની શોધખોળ છે આ ખટું. એટલે કીધું ને ખટપટ શબ્દ ઉપર તો જગન એક દાડો આફરીન થશે. એ તો અજાયબ જ લાગે છે ખરેખર. અને બીજું એક આ અજાયબ લાગે છે કે ખરેખર જે દાદા બોલેલા એમાં મતિ પ્રમાણે બધા સમજ સમજ કરશે, પણ આપણી આ જે પારાયણ છે ને એ જગતના નકશાને ફેરવી નાખશે એવું લાગે છે. સાચી વાત છે. કારણ કે ઘણા બધા ફોડ આપણા નવા 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 પછી એકજટ થતા જાય છે એટલે અજાયબ લાગે છે. બીજું એક વાત આવે છે કે ઉપોદઘાતમાં મેં પછી આના રેફરન્સમાં વાંચ્યું કે ખરેખર આપણું જે હું શુદ્ધાત્મા શું બોલું છું એ ટેપ રેકર્ડ બોલે છે, અને એ પ્રજ્ઞાના ભાવ છે એની પાછળ કે છે, તો ત્યાં થોડુંક એવું કોન્ટ્રાડિક્શન જેવું લાગે છે કે ભાવ તો પછી હવે આપણે રહ્યા જ નહીં, રિલેટિવમાં નથી રહ્યા, ભાવ અભાવથી પર મૂકી દીધા, તો પ્રજ્ઞાને વળી પાસે ભાવ ક્યાંથી હોય? ઉપોદગામમાં 16મું પાના નંબર ઉપર તો બરો એમાં આમાંય છે મોટી વાણીમાં, પણ આમાં સમજવાનો પોઈન્ટ એ છે કે શબ્દ આત્મા બોલી શકે નહીં, અને શબ્દ એ જ્ઞાન અથવા અજ્ઞાન એના આધારે શબ્દ નીકળે છે. વિજ્ઞાનમાં શબ્દ હોતા નથી, એ નિશબ્દ કહેવાય છે. એટલે જ્ઞાન પણ શબ્દ દ્વારા નીકળી શકે, અજ્ઞાન પણ શબ્દ દ્વારા નીકળી શકે. આ જ્ઞાન ભાવ છે, પ્રજ્ઞા એટલે જ્ઞાન ભાવ, એ શબ્દ દ્વારા નીકળે. હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. એટલે 99 દાદા કહે છે ને કે 99% જે શબ્દ એવો હોય કે એનું ફળ વિજ્ઞાનમાં પહોંચાડે, તો કે આ એ લેવલે પ્રજ્ઞાનું કામ છે. એ જ્ઞાન છે, જ્ઞાન જ્ઞાન સ્વરૂપ છે પ્રજ્ઞા, અને એવા શબ્દ જે બોલાય છે જે જ્ઞાનવિધિમાં તે એનું ફળ કેવળ જ્ઞાનનું સ્વરૂપને દ્રષ્ટિ ખુલ્લી થાય ત્યાં, એટલે એ લેવલ સુધીનું શબ્દ નીકળી શકે. પણ શબ્દ બોલાવો એ ટેપ રેકોર્ડરનો છે, અને શબ્દની પાછળ જ્ઞાન પ્રજ્ઞાનું છે એ કહેવા માગે છે. શબ્દને ભાવ શબ્દ એ ભાવાભાવ શબ્દને લાગુ નથી પડતો. ભાવ એટલે અસ્તિત્વ, પ્રજ્ઞારૂપી જે છે અંદર એના દ્વારા જે જ્ઞાન દશા છે એના દ્વારા આ શબ્દ નીકળ્યો કે હું શુદ્ધ આત્મા છું એવું કહેવા માગે છે. એટલે આના રેફરન્સમાં પછી મેં એક તારણ એવું કાઢ્યું કે પ્રજ્ઞા ખરેખર પ્રકાશ સ્વરૂપ છે, પણ જે આપણે કહીએ છીએ ને કે જાગ્રત આત્માને બધું એક ખાનામાં પડે છે, આપણને આ ચેતો ચેતો કરે છે ને, આ જે જાગ્રત આત્મા છે એને આ બધું આના પ્રકાશ થકી કરાવડાવે એટલું જ આપણે કહીએ છીએ, એવું માની શકાય? ચાલે, સાચી વાત છે, બરોબર છે કે પછી એ ના ના આ સાચું છે. એકચ્યુઅલી હું ને ક્યાં મૂકીશું આપણે, જે પહેલેથી નિરૂમા નહીં વચલો કહેતા હતા અમે બધા, એ વચલો એને ક્યાં મૂકવો? એ હું જાગૃતિમાંય બેસાડી શકાય, હું પ્રજ્ઞામાંય બેસી શકે, હું અમુક ટાઈમે મૂળ આત્મામાં જઈ શકે, હું દીપકમાંય જઈ શકે. એટલે એ વેરિયેબલ પાર્ટને કઈ જગ્યાએ શીર્ષ, તો કે નિમિત્તાધીન દાદાની વાણી નીકળી છે. આજે આ દાદાના શબ્દો આ પુસ્તકોમાં છપાયા છે, મૂળ નિમિત્તાધીન નીકળ્યા છે. એ માણસને ફિટ થાય એવી રીતે એને સમજણ પાડી છે, એડિટિંગમાં ટ્રાય કર્યો છે, અને તે કદાચ જો આ પ્રજ્ઞાનું ચેપ્ટર જોઈએ ને તો અત્યારે 30% વાણી છે આમાં, એટલે બીજી 70% વાણી બીજી છે, પહેલી આપતાણીમાં, બીજીમાં છે, ત્રીજીમાં છે, છઠ્ઠીમાં છે, પછી 12મીમાં છે, 13મીમાં પ્રજ્ઞા સિવાયના ચેપ્ટરમાં છે, પૂર્વાર્ધમાં છે, 14મીમાં છે. હવે એ બધી વાણી આમાં છે જ નહીં ખરેખર આખું પુસ્તક. એટલે અમારે તો ભાવના છે, વાણીની ટીમ બધાએ નક્કી એ કર્યું છે કે ભવિષ્યમાં આખું પુસ્તક બને બધેથી, અને હજુ તો 4000 કેસેટમાંથી લિમિટેડ લખાયેલું તે વખતે બની ત્યારે, બધું કલેક્શન કાઢી આખું પુસ્તક બનશે ત્યારે સર્વાંગી તમને એકડે એકથી 100 સુધીની બધી વાત મળશે, ત્યારે ખૂટતા ખૂટતા પ્રશ્નોનું પણ અંત આવી જશે. એટલે આ શું છે કે મુશ્કેલી એ છે કે જે વખતે જેટલું કલેક્શન હતું અને આપતાણીમાં આગળ પાછળ છપાયું એ પાછું ન લેવું એવો પણ ભાવ હતો, એટલે આમાં લિમિટેડ વાતો જ આવી છે. એટલે હજુ કલેક્શનમાં અને પ્લસ જૂની બધી જ આપતાણીઓ, આપ્તસૂત્ર, પછી વાણીનો સિદ્ધાંત, પ્રતિકમાણી, બધામાં ટુકડે ટુકડે ઘણી વાતો પડેલી છે. બધું કલેક્શન ભેગું થઈને 200-300-400 પાનાની સરસ ચોપડી બનશે. આવા પારાયણથી તો ખરેખર બધા સિદ્ધાંતો ખુલ્લા એકજટ થશે એવું લાગે છે. સાચી વાત છે. જય શ્રી.